हेलो डियर स्टूडेंट्स, वेलकम टू द क्लास। बेसिक ऑफ फिजिक्स ना पार्ट टू में आपणे पथ लंबाई अने स्थानांतरने डिस्कशन करी हती। तो ए वस्तुना सारा सारा एक्जाम्पल जोई गया था। एकादर एक्जाम्पल फरीथी जोईए अने पछी आपणे लेक्चर ने आगळ वधारशुं। तो पथ लंबाई कोने कीधा था आपणे? तो के भाई, पदार्थ एक आपेलुं कुल अंतर छे अने जो व्यवस्थित रीते समझवुं होय आपणे, तो एक एक्जाम्पल लईए कि भाई ए थी बी सुधी मारे जवुं छे, हुं आवी रीते जाउं छुं અને આવી રીતે જાઉં છું, તો બંનેમાં આ થઈ ગઈ મારી પથ લંબાઈ। આવી રીતે જ્યારે હું ગયો હતો તો આ થઈ ગઈ મારી પથ લંબાઈ અને બે બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, બે બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, આ વસ્તુને આપણે શું કહેતા હતા? સ્થાનાંતર કહેતા હતા, યાદ કરો। તો આવો એક એક્ઝામ્પલ છે। આપણે માનો કે કોઈ એક વ્યક્તિ છે પોતાના ઘરેથી કોફી શોપમાં જાય છે। કોફી શોપમાં જવા માટે પોતાના ઘરેથી નોર્થમાં 50 મીટર ચાલે છે, ઉત્તર દિશામાં કેટલું ચાલે છે? 50 મીટર ચાલે છે। ત્યારબાદ પૂર્વ તરફ એ વ્યક્તિ 30 મીટર ચાલે છે, કેટલું ચાલે છે? 30 મીટર। ત્યારબાદ જમણી બાજુ વળી જાય છે, કઈ બાજુ વળે છે? ત્યારબાદ એક્ઝેક્ટ જમણી બાજુ વળી જાય છે અને 20 મીટર ચાલે છે, કેટલું ચાલે છે? 20 મીટર ચાલે છે। તો તમારે શું કરવાનું છે? પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાના છે। એક એક્ઝામ્પલ તમારી સામે આવો છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે, આપને ખબર છે દિશા કેવી રીતે દર્શાવવાની છે? ઉપર નોર્થ, નીચે સાઉથ, આ બાજુ ઈસ્ટ અને આ બાજુ વેસ્ટ। તો આ એ વ્યક્તિનું માનો કે ઘર છે, ત્યાંથી તે પેલા નોર્થમાં 50 મીટર ચાલે છે, એટલે કઈ બાજુ ચાલશે? ઉપર તરફ ચાલે છે। કેટલું ચાલે છે? તો કે ભાઈ 50 મીટર ચાલે છે। ત્યારબાદ ઈસ્ટ બાજુ એટલે પૂર્વ તરફ 30 મીટર ચાલે છે, તો આ બાજુ થશે કે નહીં? આ કેટલું ચાલી ગયો? માનો કે 30 મીટર ચાલી ગયો। ત્યારબાદ જમણી બાજુ ટર્ન લે, હવે હું આમ જતો હોય તો જમણી બાજુ ટર્ન લઉં તો આમ થાય કે નહીં? એટલે કે મારે નીચે તરફ જવું પડશે કે નહીં? નીચે તરફની દિશા કઈ થશે? દક્ષિણ દિશા। દક્ષિણ દિશામાં કેટલું ચાલે છે? ફરીથી માનો કે 20 મીટર ચાલે છે, કેટલું ચાલે છે? 20 મીટર। ઓકે, તો અહીંયા આવી ગયું એનું, આ હતું એનું ઘર, અને અહીંયા પોતે ભાઈ કોફી પીવાનો છે। તો ટોટલ પથ લંબાઈ તમને પૂછે, તો પથ લંબાઈ કોને કહેવાય? તો કે ભાઈ કુલ અંતર કેટલું કહ્યું? તો કે 50 મીટર, 30 મીટર અને 20 મીટર। 50 + 30 + 20, આ કેટલું થયું? 100 મીટરની પથ લંબાઈ થઈ। બટ સ્થાનાંતર કોને કહેવાય? તો કે ભાઈ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર। તો આ થઈ ગયું એનું ટૂંકામાં ટૂંકું અંતર, આ મારે જોઈએ છે। હવે એ કેવી રીતે મળશે? તો થોડુંક તમારે બુદ્ધિ દોડાવવી પડશે। આ 50 મીટર હતું, મારી વાત ધ્યાનથી સાંભળજો, આ 20 મીટર હતું, તો આટલો જે ભાગ છે આ ભાગ કેટલો આવે? તો કે ભાઈ 30 મીટર આવે। આ 30 છે, તો આ કેટલું થશે? 30 થશે। મતલબ કહેવાનો મિનિંગ એવો છે કે આ 30 મીટર, આ 30 મીટર, એ બંનેનો જે કર્ણ આવે છે ને, આ જે કાટકોણ ત્રિકોણ બને છે 30 મીટર 30 મીટરનો, એનો કર્ણ છે ને એ મારું સ્થાનાંતર છે। ધ્યાનથી જો, આ ઉપર 20 હતું તો આ કેટલું વધશે? 30। આ 30 છે તો આ કેટલું છે? 30। તો આનો કર્ણ જોતો હોય મારે, માનો કે નામ આપી દઉં છું એબીસી, તો મારે એસી જોતા હોય તો એસી બરાબર શું થાય? અંડર રૂટમાં આ બેનો વર્ગ, એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ। તો એબી નો વર્ગ કેટલા થઈ ગયા? 30નો વર્ગ 900। આ કેટલા થઈ ગયા? 900। આ કેટલા થઈ ગયા? અંદર કેટલા લખાય? 900 × 2। 900નું વર્ગમાં 30 નીકળે છે, 2નું વર્ગમૂળ નીકળી શકશે નહીં, √2। 1.41 કાઢો તો ચાલશે, અને પછી તમારી પાસે કેલ્સી હશે તો કેલ્ક્યુલેટરની મદદથી તમે સોલ્વ કરી શકો છો। ક્લિયર છે મારી વાત? હજુ એક એક્ઝામ્પલ એવું હોય તો કરીએ। ટોટલી મારે પથ લંબાઈ અને સ્થાનાંતર ક્લિયર થઈ જશે, તો આના પછીનો જે ટોપિક છે એમાં જરાક પણ ડિસ્કશન ડાઉટ નહીં તમને રહે અને વ્યવસ્થિત રીતે સોલ્વ થઈ જશે। ચલો, તો હજુ એક એક્ઝામ્પલ છે। માનો કે આપણી પાસે કોઈ એક સાયકલ છે, એનું વ્હીલ છે, પેલા નાના હતા તે પેલા વ્હીલ ફેરવીને ના રમતા, તો બસ એવું જ એક વ્હીલ છે કે જે જમીન સાથે ટચ થાય છે એ બિંદુ છે એ પી છે, કેટલું છે? પી છે। આ જે વ્હીલ છે, આ એના બધા આરા થઈ ગયા, આમાં ઘણા બધા લોકોએ નાના હશે ત્યારે એલઈડી ફિટ કરી હશે। તો આ જે વ્હીલ છે એ વ્હીલની જે ત્રિજ્યા છે એ કેટલી છે? માનો કે 1 મીટર ત્રિજ્યાનું વ્હીલ છે, કેટલું છે? 1 મીટર ત્રિજ્યાનું વ્હીલ છે। જ્યારે આ વ્હીલ પરિભ્રમણ કરશે, સાંભળજો મારી વાત, જ્યારે આ વ્હીલ પરિભ્રમણ કરશે
તો આપણે અડધું પરિભ્રમણ કરાવવું છે વ્હીલને, કેટલું? અડધું પરિભ્રમણ કરાવીએ તો આ પી બિંદુ ક્યાં પહોંચી જાય? ઇમેજિન કરો, આમથી તમે અડધું વ્હીલ ફરે તો પી બિંદુ ક્યાં એક્ઝેક્ટ વી આવશે? ઉપર વી આવશે કે નહીં? તો અડધા પરિભ્રમણ પછીની સ્થિતિ દોરું છું હું. એ વ્હીલ છે, એનો પી બિંદુ નીચે હતો, એ ક્યાં પહોંચી ગયું? અહીંયા પહોંચી ગયું. તો એ વ્હીલે કેટલું સ્થાનાંતર કર્યું છે એવો મારો ક્વેશ્ચન છે. અડધા પરિભ્રમણ દરમિયાન, અડધું પરિભ્રમણ દરમિયાન પી બિંદુનું સ્થાનાંતર શોધો. થોડો ટફ ક્વેશ્ચન છે ખરેખર. જેડબલી નીટ લેવલનું તમારી કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે, જે એન્જિનિયરિંગ અને મેડિકલ માટેની હોય છે, એ લેવલનો ક્વેશ્ચન છે. વ્યવસ્થિત ધ્યાનથી સમજો. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું થયું? તો કે ભાઈ આ તો વ્હીલના વ્યાસ જેટલું થયું કે નહીં? તો આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 2R. ક્લિયર છે? હવે એક મારી વાત ધ્યાનથી સાંભળો. કોઈ એક વ્હીલ છે એ આખું પરિભ્રમણ જમીન પર પૂર્ણ કરે, વ્હીલ છે આમ ફરીને આખું પરિભ્રમણ જમીન પર પૂર્ણ કરે, તો એ અંતર કેટલું કાપશે? કેટલું અંતર કાપે? તો કે ભાઈ રિંગના પરિઘ જેટલું અંતર કાપે. કેટલું કાપે? 2π. આ ખબર ના પડતી હોય તો આપણે એવું માની લેવાનું, કોઈ પણ રિંગ છે એને ખોલીને આખી લાંબી કરી દઈએ તો એની લંબાઈ કેટલી થાય? તો કે 2π. આ રિંગના પરિઘ જેટલી. આ વસ્તુ તો ખબર જ છે, બટ આપણે તો કેટલું પરિભ્રમણ કરાવ્યું એનું? અડધું પરિભ્રમણ. તો આ જે ડિસ્ટન્સ છે અહીંથી અહીંયા સુધીનું અડધું પરિભ્રમણ એટલે કેટલું થયું? 2π r ભાંગ્યા 2. આ ડિસ્ટન્સ કેટલું આવી ગયું? πr. બોલ, ખબર પડી ગઈ તને? આ શું છે? આ શું છે? એનો વ્યાસ છે. આ શું છે? અડધો પરિઘ હતો. તમે પરિભ્રમણ કરાવો એટલે કપાતું અંતર છે. તો સ્થાનાંતર કોને કહેવાય? તો કે ભાઈ એ બિંદુની પ્રારંભિક સ્થિતિ પી અને અંતિમ સ્થિતિ પી ડેશ એ વચ્ચેનું અંતર. તો ટૂંકામાં ટૂંકું અંતર માટે શું કરી દેવાનું? સીધી લાઈન જોડી દેવાની. તો આનો બેઝ છે 2R છે, આ છે તે πr છે. તો આનો તમારે શું કરવું પડે? પાયથાગોરસ વાપરવું પડે. જો તમારે પીપી ડેશ જોતા હોય તો શું કરવું પડે? અંડર રૂટમાં πr નો સ્ક્વેર 2R નો સ્ક્વેર. R દેખાય ત્યાં 1 મૂકી દે. R દેખાય, ત્રિજ્યા કેટલી હતી? 1 મીટર. તો અહીંયા ખાલી થઈ ગયા પાય સ્ક્વેર અને 1 મૂકી દે એટલે 2 × 1 = 2 થઈ ગયા. 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. તો આ તમારો જવાબ આવી ગયો. આગળ જેવો આપનો એમસીક્યુમાં ઓપ્શન હશે એ રીતે સોલ્વ કરશું. તો હવે મારી વાત ક્લિયર છે? પથ લંબાઈ અને સ્થાનાંતરમાં કોઈ ડાઉટ નહીં હોય. પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે, સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. અદિશ અને સદિશ ખબર છે ને? અદિશ રાશિને માત્ર મૂલ્ય હોય, જેમ કે સમય, અંતર, સ્થાનાંતર. સદિશ રાશિને મૂલ્ય અને દિશા બંને હશે. ઓકે, તો હવે આપણે લેક્ચરનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એની ડિસ્કશન કરીએ છીએ. જેવી રીતે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ડિફરન્સ જોઈ ગયા, એવી રીતે આજે જે શીખવાના છીએ એ શીખવાના છીએ ઝડપ અને સ્થાનાંતર, સોરી ઝડપ અને વેગ. તો ઘણા બધાને એવું થાય, ઝડપને ઇંગ્લિશમાં કહેતા હતા સ્પીડ આપણે, અને વેગને કહેવાય વેલોસિટી. સર આ બંને તો સેમ નહીં? ના, ઝડપ છે એ અંતર સાથે સંકળાયેલી રાશિ છે અને વેગ છે એ સ્થાનાંતર સાથે સંકળાયેલી રાશિ છે. તો ઘણા બધાના મનમાં ડાયરેક્ટ ડાઉટ ક્વેશ્ચન થશે, સર ઝડપ છે એ અંતર સાથે સંકળાયેલી રાશિ હોય તો અંતર તો અદિશ છે તો ઝડપ પણ અદિશ થવી જોઈએ ને? એવી જ રીતે વેગ છે એ સ્થાનાંતર સાથે સંકળાયેલી રાશિ છે, સ્થાનાંતર છે એ સદિશ છે તો વેગ પણ સદિશ થવો જોઈએ ને? હા મિત્ર, એવું જ થવાનું છે. કેવી રીતે? તો ઝડપ કોને કહેવાય? પહેલા તો ઝડપ કોને કહેવાય? તો કે ભાઈ અંતરના છેદમાં સમય. જો તમારે આની વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા કંઈક આવી રીતે આપી શકાય કે ભાઈ એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. છેદમાં છે એને શું કહી દેશું આપણે? એકમ. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એને શું કહેવાય? ઝડપ. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર આને કહેવાય ઝડપ. ઝડપ છે એનો જો તમારે એકમ લખવો હોય તો એકમ શું લખી શકાય? અંતરનો એકમ શું થાય? મીટર. આપણે મીટરમાં માપીએ. સમયનો એકમ શું થાય? સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ. અને આ રાશિ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, કારણ કે સમય અદિશ, અંતર અદિશ. તો આ કેવું આવશે? અદિશ જ આવશે. એવી જ રીતે વેગ છે એ સ્થાનાંતર સાથે સંકળાયેલી રાશિ છે, એટલે કે સ્થાનાંતરના છેદમાં સમય. તો આની વ્યાખ્યા આપવી તો શું આપી શકાય? એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને. આની વ્યાખ્યા શું આપી શકાય? એકમ સમયમાં પદાર્થના
સ્થાનમાં થતા ફેરફારને શું કહી શકાય? વેગ કહે છે. ક્લિયર છે? આનો એકમ લખવો હોય તો આનો એકમ શું લખી શકાય? હવે સ્થાનાંતર પણ આપણે મીટરમાં માપીએ છીએ, સમય છે એ આપણે સેકન્ડમાં માપીએ છીએ, તો આનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ થાય, આનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ થાય. બટ ફરક એવો છે, વેગ શું છે? સદિશ રાશિ છે. શા માટે? સમય અદિશ છે, બટ સ્થાનાંતર સદિશ છે, તો વેગ પણ કેવો છે? સદિશ છે. હવે સદિશને કેવી રીતે દર્શાવાય એ પછી ડિસ્કશન કરશું. સદિશને દર્શાવવા માટેની મેથડ છે, જસ્ટ ખાલી તને હાઇલાઇટ આપી દઉં છું. સદિશને કેવી રીતે દર્શાવશું? માનો કે વેગની સંજ્ઞા વી છે, તો જે જે રાશિ સદિશ હશે એની ઉપર આવી રીતે તીર કરવામાં આવશે. અત્યારે ચિંતા કરવાની જરૂર છે ને. બળ છે તો એ સદિશ છે, તમે કઈ દિશામાં બળ લગાડો છો? ફોર્સ. તો એની ઉપર શું મૂકી દેવાનો? આવી રીતે તીર દર્શાવી દેવાનો. એ તીર છે એને સદિશ બોલાય, સદિશ એફ. ઇંગ્લિશમાં બોલવું હોય તો એને બોલાય એફ વેક્ટર. વેક્ટર એટલે સદિશ થાય, અને અદિશ એટલે સ્કેલર. ઇંગ્લિશમાં અદિશને શું કહેવાય? સ્કેલર. અને સદિશને શું કહેવાય? વેક્ટર. બસ વધારે કંઈ જરૂર નથી શીખવાની, પછી આપણે શીખવાના જ છીએ. તો ઘણી વખત ઝડપ અને વેગ છે આવી રીતે શીખવાના છીએ, બટ હજુ એક વસ્તુમાં ફરક છે કે ઘણી વખત તમે વિચારો તો તમારી ગાડી છે એ કોન્સ્ટન્ટ સ્પીડે જતી હોય. ઘણી વખત આપણે છે હાઈવે ઉપર ટ્રાફિક ના હોય તો આપણું ગાડીનો લીવર છે એનું કન્ટિન્યુઅસ પકડી રાખીએ છીએ. તો આવા સંજોગોમાં શું થાય? હું તમને એમ કહું કે ભાઈ મારી ગાડી છે આ જગ્યાએથી લઈને આ જગ્યાએ જાય છે, તો આના જે દરેક નાના નાના હું ભાગ પાડી દઉં, જોજે મારી વાત ધ્યાનથી સાંભળજો. આ દરેક નાના નાના ભાગ છે એ ચોક્કસ સમયગાળા માટે છે. માનો કે આ ભાગ 5 સેકન્ડમાં કપાતો અંતર, આ ભાગ છે એ પણ 5 સેકન્ડમાં કપાતો અંતર, દરેક તો કે 5 સેકન્ડ. હવે જે બોલું ને ધ્યાનથી સાંભળજે, આ દરેક નાના નાના ભાગમાં જો કપાતું અંતર એક સમાન હોય તો આવી ઝડપને કહેવાય નિયમિત ઝડપ. મતલબ તમારી મુસાફરીના કુલ સમયના નાના નાના ટુકડા છે જે કઈ છે એ સમાન સમયમાં સમાન અંતર કપાતું હોય. નિયમિત ઝડપની બેઝિક વ્યાખ્યા મારે જો આપવી હોય તો હું આવી કંઈક આપી શકું. સમાન સમયગાળામાં, સમાન સૂક્ષ્મ સમયગાળામાં સમાન અંતર કપાતું હોય, સમાન અંતર કપાય તેવી ઝડપને નિયમિત ઝડપ કહે છે. નિયમિત ઝડપનો મતલબ શું થાય? કે એક મિનિટમાં મારી ગાડી, માનો કે એક એક સેકન્ડમાં મારી ગાડી 10 મીટર ચાલે છે, તો દરેક વખતે એક સેકન્ડમાં 10 મીટર 10 મીટર 10 મીટર ચાલવી જોઈએ. તો આવી ઝડપને કહેવાય નિયમિત ઝડપ. અને જો આવું ના થતું હોય, ઘણી વખત લીવર દઈએ, ઘણી વખત બ્રેક મારીએ, ઘણી વખત ફરીથી એક્સલરેટ કરીએ ગાડીને પછી બ્રેક મારીએ, તો આવી જે ઝડપ છે એવી ઝડપને કહેવાય અનિયમિત ઝડપ. તો આવી જે ઝડપ હોય એને કેવી ઝડપ કહેવાય? અનિયમિત ઝડપ. કે જેમાં ચોક્કસ સમયગાળામાં કપાતું અંતર કેવું હશે? સમાન હશે નહીં, લખતો નથી, તમને ખબર પડી જશે. તો હવે નિયમિત ઝડપ હોય તો જો એને ગ્રાફ શીખવાડું છું, બહુ મહત્વનો ગ્રાફ છે ને, તને આવડી જાય એવું છે. આ માનો કે મારું અંતર હતું અને આ છે મારો સમય. ધ્યાનથી જોજે મારી વાત, હું 2 સેકન્ડના સમયના ગ્રાફ લખી નાખું છું. ઉગમ બિંદુ પાસે 0 સેકન્ડ, 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ, 2, 4, 6, 8. આ બધી વસ્તુ કેમાં છે? સમય અત્યારે સેકન્ડમાં છે, અંતર છે એ મીટરમાં છે. એવું માની લો 10, 20, 30, 40, 50. માનો કે ઉગમ બિંદુ પાસે ગાડી સ્થિર હતી, પહેલી 2 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે, બીજી 2 સેકન્ડમાં ફરીથી 10 મીટર અંતર કાપે, ફરીથી 10 મીટર અંતર કાપે, ફરીથી 10 મીટર અંતર કાપે. તો આવો જે ગ્રાફ છે કે જે સમાન સમયગાળામાં સમાન અંતર કાપતું હોય, તો એવો નિયમિત ઝડપનો ગ્રાફ છે. એ ગ્રાફ તમને કેવો મળે? સુરેખ મળે. કેવો મળે? સુરેખ મળે. નિયમિત ઝડપનો સમય સાથેનો ગ્રાફ તમને કેવો મળશે? સુરેખ મળશે. અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ નિયમિત ઝડપ માટે કેવો મળે? સુરેખ મળે. બહુ મહત્વનો પોઈન્ટ છે, ધ્યાન રાખવા જેવી બાબત છે. એવી જ રીતે વેગમાં પણ આવું જ છે, એમાં પણ નિયમિત વેગ અને અનિયમિત વેગ. નિયમિત વેગ કોને કહેવાય? તો કે ભાઈ તમારી મુસાફરી છે એના દરેક બિંદુએ વેગનું મૂલ્ય, સાંભળજે, દરેક, કારણ કે વેગ તો સદિશ રાશિ છે, એમાં તો મૂલ્ય અને દિશા બંને વિચારવાની છે. વેગનું મૂલ્ય અને દિશા છે બંને સેમ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું તને એમ કહું કે અહીંથી હું સીધી રેખામાં જાઉં છું, એક એક સેકન્ડમાં 2 મીટર અંતર કાપું છું, તો મારી રેખા કેવી હોવી જોઈએ? સીધી જ હોવી જોઈએ, તો દિશા એ જ થઈ ને. માનો કે આમથી હું આમ ગયો તો શું થશે? પહેલાં આમ જતો હતો પછી આમ જાઉં તો શું થાય? માનો કે મૂલ્ય એક સેકન્ડમાં 2 2 2 2 જ છે,
આમ થોડું તો એ બબ્બે બબ્બે જ છે, બટ આમ જઈશ ત્યારે દિશા અને આમ જઈશ ત્યારે દિશા બંને બદલાઈ જશે. તો દિશા બદલાશે તો વેગ તો બદલાઈ જશે. શા માટે? કારણ કે વેગની સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમારે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે. તો જો દરેક બિંદુએ વેગનું મૂલ્ય અને દિશા સમાન હોય તો આવા વેગને કહેવાય નિયમિત વેગ, અને જો અલગ અલગ હોય તો આવા વેગને કહેવાય અનિયમિત વેગ. માત્ર દિશા બદલવાથી પણ વેગ નિયમિત રહેશે નહીં. હું તમને એમ કહું, મારી ગાડી છે એક મિનિટમાં 60 60 60 60 ડિસ્ટન્સ કાપે છે, 60 મીટર 60 મીટર 60 મીટર. ટર્ન મારું ગમે તેમ આમાં જાઉં 60 મીટર અંતરે જ કાપે છે, પણ આમાં મુસાફરી કરીશ તો શું થશે? મારી દિશા બદલાશે. દિશા બદલાશે તો એવી ઝડપને પણ નિયમિત વેગ કહી શકાશે નહીં. જેવી રીતે નિયમિત ઝડપનો ગ્રાફ છે સુરેખ આવે છે, એવી રીતે નિયમિત વેગનો ગ્રાફ પણ સુરેખ આવે. નિયમિત વેગનો ગ્રાફ જોતો હોય તો એ પણ સુરેખ આવે. ફરક ક્યાં પડે? અહીંયા આવી જાય સ્થાનાંતર, અહીંયા હોય સમય, અને આનો ગ્રાફ પણ ફરીથી એવો જ આવે. બટ ફરક ક્યાં પડે? અહીંયા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, આ અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. ક્લિયર છે મારી વાત? તો નિયમિત ઝડપ અને વેગમાં હવે તમને બહુ વધારે ડાઉટ હશે નહીં. હવે જે નવી રાશિ છે એ છે સરેરાશ ઝડપ અને એ છે સરેરાશ વેગ. કેવી રીતે? તો કે ભાઈ તમે એમ કહો સર મારી ગાડી તો આપણે એવું જરૂરી તો નથી, માનો કે હું અહીંથી જેતપુર આવું છું આપણી સ્કૂલે, તો જેતપુર હું આવું છું તો મારી ગાડી છે કન્ટિન્યુઅસલી 70 80 નથી ચાલતી. શા માટે? ટ્રાફિકમાં મારે ધીમી કરવી પડે છે. ધીમી ના કરીએ તો કોકના રાશન કાર્ડમાંથી નામ પણ નીકળી જાય ને, બિચારો કોકનો એકને છોકરો હોય ઉલડી પણ જાય. આવું નહીં કરીએ આપણે, એટલે શું કરીએ છીએ? આપણે બ્રેક મારીએ છીએ. અને આવા સંજોગોમાં ક્યારેક મારી સ્પીડ છે વધારે હશે, ક્યારેક મારી સ્પીડ છે ઓછી છે. તો આને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો આના માટે એક નવી વ્યાખ્યા છે, એનું નામ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સરેરાશ ઝડપનો મતલબ શું થાય? આપણે નથી કહેતા કે ભાઈ મારી પાસે 2 રૂપિયા છે, તારી પાસે 3 છે, કોઈ પાસે 5 છે, તો બધા પાસે તેની સરેરાશ રૂપિયા કેટલા છે? આવું ના આપણે દાખલા આવે તો સરાસરીમાં. તો સેમ અહીંયા પણ એવું જ છે. હું એમ તમને કહું છું, આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. ઝડપ આવડશે એટલે વેગ ફટાફટ આવડશે, બંનેમાં ખાલી ફરક ક્યાં છે? અંતર અને સ્થાનાંતરનો, બાકી બીજો કંઈ ફરક છે નહીં. આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. તો આપણી પાસે એક્ઝામ્પલ એવું છે કે ભાઈ એક ગાડી છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ થી બી અંતર કાપે છે અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ બિંદુએ પાછી ફરે છે. હવે ઘણા બધા નિયમો સર તમે હમણાં તો એમ કીધું કે ઝડપનો એક મીટર પ્રતિ સેકન્ડ છે, મીટર પ્રતિ સેકન્ડ લઈ શકો, કિલોમીટર પ્રતિ કલાક લઈ શકો, માઇલ્સ પ્રતિ કલાક લઈ શકો. પછી તમારે કન્વર્ટ કરવા પડે. પછી તમારે શું કરવું પડે? મીટર પ્રતિ સેકન્ડમાં જરૂર હોય તો કન્વર્ટ કરવા પડે. કેવી રીતે કરવા પડે? જ્યારે આપણે એકમ આગળનું ચેપ્ટર શીખશું, માપન અને એકમ પદ્ધતિ, તો એમાં આપણે એકમને કન્વર્ટ કરતા શીખશું. અને જો જસ્ટ તમારે જોવું હોય ખાલી તો હું તમને બતાવી શકું અહીંયા કે ભાઈ 60 કિલોમીટર પ્રતિ કલાક હોય અને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય તો તમને ખબર છે કે 1 કિલોમીટર બરાબર શું થાય? તો કે ભાઈ 1000 મીટર થાય. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. અને 1 કલાક બરાબર શું થાય? તો કે ભાઈ 60 મિનિટ થાય. મારે તો સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય, હજી મિનિટને કન્વર્ટ કરવા હોય સેકન્ડમાં, તો અહીં કેટલા કરી નાખું? 60 × 60 એટલે 3600 સેકન્ડ થઈ ગઈ ને. 1 કલાકમાં સેકન્ડ કેટલી થઈ ગઈ? 3600. આને સોલ્વ કરી નાખો અને જે તમારો આન્સર આવે છે દુડાડ થાય બધી વસ્તુ, સોરી 3600 થઈ જશે. તો આનો તમારો આનો જે આન્સર આવે એ તમારો જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે. કંઈ કરવાનું નથી હોતું ખરેખર. તમે જો ધ્યાનથી વિચારો ને તો કિલોમીટર પ્રતિ કલાક છે એને હું એક ટ્રીક આપું તને. અહીંયા લખી નાખું 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ, 1 કલાકની સેકન્ડ. છેદ ઉડાડો ને તો કેટલા થઈ ગયા? 5 × 2 = 18. તો 5/18 મીટર પ્રતિ સેકન્ડ. આ શોર્ટકટ તારે યાદ રાખવાની. તારે શું કરવાનું? આ એક શોર્ટકટ યાદ રાખવાની. કેવી રીતે? તમને એમ કહે કે ભાઈ મારી પાસે 36 કિલોમીટર પ્રતિ કલાક છે. કેટલા છે? 36 કિલોમીટર પ્રતિ કલાક. આને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા. ક્વેશ્ચન આવો છે 36 કિલોમીટર પ્રતિ કલાક બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ. 1 કલાકમાં 36 કિલોમીટર અંતર કપાતું હોય તો 1 સેકન્ડમાં કેટલું કપાય? એવો ક્વેશ્ચન છે આપણો. 1 કલાકમાં 36 કિલોમીટર અંતર કપાતું હોય તો 1 સેકન્ડમાં કેટલા મીટર કપાય? તો આપણી પાસે શોર્ટકટ છે. અને શોર્ટકટ કેવી રીતે સાબિત કરી? કિલોમીટરને 1000 મીટર કીધા, 1 કલાકને 3600 સેકન્ડ કીધા, અને પછી જે કંઈ વધતું હતું એ આપણે યાદ રાખી લીધું. તો આને બસ યાદ એવી રીતે રાખવાનું, 36 છે એને કેટલા વડે ગુણી નાખવાના? 5/8 18 × 36. તો કેટલો જવાબ આવ્યો? 10 મીટર પર સેકન્ડ. બહુ મહત્વની વસ્તુ છે, ધ્યાન રાખજે. શોર્ટકટ છે આપણી કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવા માટેની શોર્ટકટ છે. તો તમને એમ કે સર મારે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો શું કરવાનું? મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો આના કરતા ઉલટા. કેવી રીતે?
तो कि भाई एक मीटर पर सेकंड से तो कितना था सर 18/5 किलोमीटर प्रति कलाक। तमने एम किए कि मारी पास भाई 20 मीटर पर सेकंड से कितना है एने मारे किलोमीटर प्रति कलाक में फेरवा है तो शू करवा 20 लखी ने कितना वे गुणी नाखा 18/5 वे 5 × 24 18 × 72 तो कितना किलोमीटर प्रति कलाक थी गया 72 किलोमीटर प्रति कलाक थी गया। क्लियर है तो आ वस्तु लखी नाखजो गमे त्या। चलो हमें जो आप एक्जाम्पल तो आप सरेराश झड़प और सरेराश वेग सीखता था भाई। कोई एक गाड़ी है ए बिंदु थी शुरू करे अने बी बिंदु सुधी जाए छे क्लियर छे कि केटलानी स्पीड थी जाए छे तो के जाए छे त्यारे मानो के वी1 लखी नाखो छो केटलानी झड़प थी जाए छे 40 किलोमीटर प्रति कलाक ने झड़प थी जाए छे। हवे जारे ई बी थी ए जरा रिटर्न फरे छे बी थी ए जरा रिटर्न फरे छे त्यारे ई केटलानी स्पीड थी आवे छे 30 किलोमीटर प्रति कलाक ने झड़प थी आवे छे। तो क्वेश्चन એવો છે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો તો સર આપણે ડાયરેક્ટ આમ ન કરી શકીએ સરેરાશ ઝડપ મને પૂછી હોય તો આપણે તો સરેરાશ જ કાઢવાની છે ને તો આપણને તો એવું આવડે કે ભાઈ સર 1:40 છે 1:30 છે બેનો સરવાળો કરીને ભાંગ્યા 2 કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે કેટલો છે 35 કિલોમીટર પ્રતિ કલાક 40 × 30 = 70 / 2 બટ આ વસ્તુ ખોટી પડશે કેવી રીતે હમણાં તમને સાબિત કરી દઉં કે સરેરાશ ઝડપ છે આવી રીતે આટલો આન્સર આવશે નહીં તો સર કેટલો આન્સર આવે અને કેવી રીતે કરવાનો तो के चलो જોઈએ तो સરેરાશ ઝડપ છે એનું મેઈન ઇક્વેશન શું છે તો કે ભાઈ કુલ અંતર છેદમાં કુલ સ્થાનાંતર કુલ અંતર છેદમાં કુલ સ્થાનાંતર તો કુલ અંતર કેટલું થયું તો કે ભાઈ એક વખત A થી B ગયો અને ફરીથી B થી A આવ્યો તો એવું માની લઈએ કે ભાઈ A થી B સુધીનું જે અંતર છે એ કેટલું છે D છે મને ખબર નથી તો A થી B સુધીનું અંતર કેટલું માની લઈએ D અને તમે X ધારતા હતા 10મા ધોરણમાં આપણે X રાખીએ ચાલો A થી B સુધીનું અંતર કેટલું છે X તો એક વખત જવાનો X અને એક વખત આવવાનો X ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું 2X કુલ સ્થાનાંતર નહીં ને કુલ સમય હોય કા સમય કેટલો લાગ્યો તો કે મને તો ઝડપ એક જ આપેલ છે સમય આપેલો છે નહીં તો આપણે એવું માની લઈએ A થી B જાય છે ત્યારે T1 જેટલો સમય લે છે અને B થી A આવે છે ત્યારે T2 જેટલો સમય લે છે તો ટોટલ સમય કેટલો થયો T1 + T2 આ મારી થઈ ગઈ સરેરાશ ઝડપ અને સરેરાશને દર્શાવવા માટેની સંજ્ઞા બે સંજ્ઞા છે ધ્યાન રાખજો કાં તો V તમે બહાર લખી શકો આ પણ સરેરાશ દર્શાવે છે અથવા તો આવા બ્રેકેટમાં મૂકી શકો કેવી રીતે લખાશે પછી બધી વસ્તુ આપણે આગળ વધારે શીખવાના છીએ તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું આવક જાવકનું 2x ટોટલ સમય કેટલો થઈ ગયો T1 + T2 હવે આપણને થાય એવું કે સર આપણને સમયને એવું તો કંઈ છે જ નહીં તો આ તો આન્સર થાય નહીં તો આપણે શું કરશું આપણે આ ઇક્વેશનને વેગના સ્વરૂપમાં કન્વર્ટ કરશું કેવી રીતે કારણ કે આપણી પાસે વેગ જ છે ઝડપ છે ટૂંકમાં ઝડપના સ્વરૂપમાં કન્વર્ટ કરશું તો ઝડપનું સમીકરણ તમને ખબર છે સ્પીડ બરાબર શું છે અંતરના છેદમાં સમય એટલે કે S બરાબર શું થાય X/T તો આ સૂત્રનો ઉપયોગ કરીશ અને સમયને હું કેમાં કન્વર્ટ કરી નાખીશ સમયને હું વેગમાં કન્વર્ટ કરી નાખીશ કેમાં કન્વર્ટ કરી નાખીશ ઝડપમાં સોરી વેગની ઝડપ તો અહીંથી તમે T લખો તો T બરાબર શું લખાય X/S લખાય T ને કરતા બનાવો T ઉપર ગયા S નીચે આવ્યા ધ્યાનથી જોજો મારી વાત થોડું કોમ્પ્લિકેટેડ છે તો આ જે V હતા ને એના બરાબર 2X લખી નાખ્યા હવે મારે લખવા છે T1 હવે મારે શું લખવા છે T1 તો T1 લખવા હોય તો આ અંતર છેદમાં એની ઝડપ તો આ અંતર કેટલું છે તો કે X ઝડપ કેટલી છે તો કે 40 તો અહીં શું લખી શકાય X/40 એવી જ રીતે T2 શું લખી શકાય અંતર સમય બરાબર શું થાય અંતરના છેદમાં ઝડપ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો બેને બદલાવી નહીં તો આ અંતર કેટલું હતું તો કે X ઝડપ કેટલી છે તો કે 30 અહીં શું લખી શકાય X/30 હવે આને કરી નાખવાનું છે સોલ્વ કેવી રીતે તો આ 2x એમનો થોડુંક ધ્યાનથી જો ને તો આને 10 × 40 કહેવાય આને 10 × 30 કહેવાય ઉપર બંનેમાં x છે તો x અને બેમાંથી 10 કોમન કાઢી લો હવે આપણે હોશિયાર છીએ થોડાક સ્ટેપ છે એ વ્યવસ્થિત અને સ્પીડમાં કરવાની કોશિશ કરશું આ 10 × 40 આ 10 × 30 બેમાંથી 10 કોમન નીકળી ગયા
બેમાંથી x x કોમન નીકળી ગયો ઉપર કેટલા વધ્યા x અહીં કેટલા વધ્યા 4 અહીં કેટલા વધ્યા 1 ના છેદમાં 3 આ x અને આ x ઉડી ગયો આ છેદનો છેદ 10 ક્યાં વયો ગયો ઉપર વયો ગયો ધ્યાનથી જોજે તો ઉપર કેટલા થઈ ગયા 20 હવે અહીંયા લખી નાખો લસા 3 અહીંયા ગયા 4 અહીંયા ગયા તો શું થયું 3 + 4 છેદમાં 2 નો શું કરશું ગુણાકાર 4 3 12 12 ક્યાં વયો ગયા ઉપર 20 * 12 છેદમાં 7 चलो आना जवाब कितना आवे 12 2 24 240 ना छेद में 7 7 तेरी 21 7 तेरी 21 3 વિધા 30 થયા 7 ચોક 28 2 વિધા 20 થયા 7 2 ને 14 એપ્રોક્સિમે 34.2 કિલોમીટર પ્રતિ કલાક તો તમને એમ થાય કે સર આમાં તો 35 જવાબ આવતો તો એક્ઝેક્ટ આમાં કેમ 34.2 આવ્યો એટલા માટે કે આ જે આપણી મેથડ છે એ સાચી મેથડ છે નહીં આ મેથડ કેવી છે થોડીક રોંગ છે ક્યાં રોંગ પડે છે એ હું તમને હમણાં સાબિત કરી દઉં કે આ મેથડમાં ક્યાં પ્રોબ્લેમ આવે છે તે આ તારા ભેજા માંગ્યું કેવી રીતે કરશું ઝડપવાળા જેટલા બી દાખલા હોય સરેરાશ ઝડપના એ કેવી રીતે કરવાના છે કુલ અંતરના છેદમાં કુલ સમય કુલ અંતર લખી નાખવાનું હજી આપણો ક્વેશ્ચન બાકી છે એ છે સરેરાશ વેગ આ તો ઘણા બધાને આવડી ગયું હશે કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય ચાલો એ થી બી સુધી ગયા બી થી એ સુધી આવ્યા સ્થાનાંતર કેટલું થયું 2x કેટલું થયું ના કેટલું થાય 0 શા માટે પદાર્થની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એક જ થઈ ગઈ તો સ્થાનાંતર કેટલું થઈ ગયું 0 અને 0 ના છેદમાં ગમે એટલો સમય લખી નાખો જવાબ કેવો આવે 0 તો તમારો વેગ કેવો થઈ ગયો સરેરાશ વેગ 0 થઈ ગયો સરેરાશ ઝડપ કેટલી થઈ ગઈ 34.2 કિલોમીટર પ્રતિ કલાક આ ભેજામાં જાય છે તો સરેરાશ ઝડપના હજી એક બે એક્ઝામ્પલ કરીએ એટલે તારા ભેજામાં એકદમ ક્લિયર થઈ જાય સરેરાશ ઝડપ કઈ મેથડથી કરશું તો કે કુલ અંતરના છેદમાં કુલ સમય સરેરાશ વેગ કેનાથી કરશું તો કે કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય ક્લિયર છે તો આપણો ક્વેશ્ચન એવો છે કે ભાઈ એક કણ છે પ્રથમ અડધું અંતર V1 ઝડપથી અને બીજું અડધું અંતર V2 ઝડપથી કાપે છે તો મુસાફરી દરમિયાન તેને સરેરાશ ઝડપ શોધો હવે તને જો એક્ઝેક્ટ આઈડિયા આવશે ક્યાં ભૂલ પડે છે ને આપણી ચલો હું તમને એમ કહું કે A થી B સુધીનું ટોટલ ડિસ્ટન્સ છે એ કેટલું છે D છે આ મારી ટોટલ મુસાફરી થઈ તો એનું અડધું અંતર એટલે અહીંયા થયું કે નહીં ક્યાં તો અડધું અંતર કેટલું થશે D/2 આટલું અંતર કાપવા માટે કેટલાની સ્પીડથી જાય છે તો કે ભાઈ આટલું અંતર V1 ની ઝડપથી કાપે છે આટલું અંતર V2 ની ઝડપથી કાપે છે તો આપણને મસલ શોર્ટકટ પેલી લખી નાખે તો નોલે કઈ તો કે ભાઈ બે ની સરેરાશ જોતી હોય તો V1 + V2 / 2 તો આપણો ઇક્વેશન આવું આવવું જોઈએ તો ફાઇનલ જવાબ આટલો આવશે નહીં એ હમણાં સાબિત કરીએ ફાઇનલ જવાબ કેટલો આવે ચલો આપણી શોર્ટકટ શું છે આપણી મેથડ કઈ હતી સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય કુલ અંતર છેદમાં કુલ સમય ચાલો કુલ ઝડપને કેવી રીતે લખાય કાં તો પેટીમાં અને કાં તો માથે બહાર કુલ અંતર કેટલું છે આ D/2 અને આ D/2 તો ટોટલ અંતર કેટલું થઈ ગયું A થી B સુધીનું D કુલ સમય કેટલો છે તો સમય તો મને આપેલો જ નથી તો સમય શું કરું છું ધારી લઉં છું ધ્યાન રાખજે મારી વાત જો સાંભળજે માનો કે આટલો ભાગ છે T1 અંતર છે આટલો ભાગ છે એ T2 સમયમાં કાપે છે તો ટોટલ સમય કેટલો થયો T1 + T2 હવે જે હું બોલું ને ધ્યાનથી સાંભળજે તને ડેટા આપેલો છે ખાલી માત્ર સ્પીડના સ્વરૂપમાં તો અહીંયા પણ તારે સમયને શું કરવો પડશે સ્પીડના સ્વરૂપમાં લઈ આવવું પડશે તો અમારા ઇક્વેશન જોઈ ગયા S બરાબર શું થાય D/T ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો સમય બરાબર શું થાય અંતરના છેદમાં ઝડપ તો મારે બે સમય જોઈએ છે T1 લખવું હોય તો T1 મારે ડિસ્ટન્સ કેટલું છે T1 સમય માટે ડિસ્ટન્સ કેટલું છે D/2 સ્પીડ કેટલી છે તો કે V1 તો ડી ના છેદમાં કેટલા થઈ ગયા 2v1 T2 લખો હોય તો શું લખી શકાય અંતર કેટલું D/2 સ્પીડ કેટલી તો કે V2 તો કેટલા થઈ ગયા D/2v2 આ બંને કિંમત ઉપરના સમીકરણ આમાં મૂકી દઈએ ટોટલ ડિસ્ટન્સ D આ કેટલા થયા D ના છેદમાં 2v1 વત્તા D ના છેદમાં 2v2 બોલો શું લસા નીકળે છે આમાં D/2 છે આમાં D/2 છે બેમાંથી કેટલા કાઢી લઉં D/2 કાઢી લો અહીં શું હોય થા 1/V1 + 1/V2 DD કેન્સલ છેદના છેદ બે ક્યાં વયા ગયા ઉપર
આ કરો ચોકડી ગુણ્યા કર તો વી ટુ પ્લસ વી વન છેદમાં બે નો ગુણ્યા કર એટલે વી ટુ વી વન છેદનો છેદ ક્યાં આવી ગયો ઉપર, તો શું આન્સર આવ્યો ટુ વી વન ટુ વી ટુ છેદમાં વી વન પ્લસ વી ટુ. ક્યાં આપણો આન્સર ને ક્યાં આ આપણો આન્સર જોજે, આપણો આન્સર વી વન પ્લસ વી ટુ બાય ટુ કોઈ દિવસ જવાબ આવે નહીં. ફોર એક્ઝામ્પલ માનો કે હાલો આ હતા દસ અને આ હતા વીસ, એવું માની લઈએ આ સ્પીડ 10 ની સ્પીડે જતું હતું, આ 20 ની સ્પીડે જતું હતું, તો શું થાય? તો કે આનો જવાબ કેટલો આવે? તો કે ભાઈ 10 પ્લસ 20 ના છેદમાં 2, તો કેટલો જવાબ આવે 15. અને આમાં મૂકો તો કેટલો આવે 2 10 20, 20 ને 10 30 એક 11, 10 દુ 20 દુ ને 40 40 મીટર પ્રતિ સેકન્ડ, અને આમાં આવે 15 મીટર પ્રતિ સેકન્ડ. ભેજામાં જાય છે કે ડાયરેક્ટ તમે સરેરાશ લઈ શકો ને, આ કઈ રૂપિયા પૈસા વાળા સરેરાશ નથી સરાસરીના, આ સરેરાશ ઝડપ છે. આના માટે પ્યોર મેથડ કરવી પડે, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વાળું જે આપણું જે કુલ અંતર અને કુલ સમય વાળું જે ઇક્વેશન હતું એ ઇક્વેશન મૂકીને કરવું પડશે. હજુ એક જ એક્ઝામ્પલ કરું, એક વસ્તુ તે નોટ કરી, તારે ત્રણ રાશિની જરૂર પડે. કઈ કઈ? એક અંતર, એક વેગ અને સમય. તને એમાંથી એક કે બે આપેલા, આમાંથી મને બે આપી દીધો. અડધું અંતર એટલે અંતર તને આપી દીધું કહેવાય, ભલે ડી તારે ધારવા પડે છે. અડધું અંતર આપી દીધું તને, તને વેગ આપી દીધું, તને આપ્યું નહોતું તો કે સમય, એ સમય મેં ધારી લીધો. અને છેલ્લે એ ઇક્વેશનમાંથી સમયને શું કરી નાખવાનો? આપેલી કિંમતના સ્વરૂપમાં રૂપાંતર કરી દેવાનું. ફોર એક્ઝામ્પલ હવે આપણે એક્ઝામ્પલ કરી લીજો, હવે હું કંઈક નવું તને આપું છું. વ્યવસ્થિત જોજે, ટોટલ જે મારી મુસાફરી છે ને એના હું બે ભાગ પાડી દઉં. હવે હું સમયના સ્વરૂપમાં ભાગ પાડું છું. મારી જે ગાડી છે, મારી ટોટલ મુસાફરી માનો કે એક કલાકની છે, કેટલી છે એક કલાકની મુસાફરી છે, તો એનો અડધો સમય છે મારી અત્યારે ટોટલ મુસાફરી હાલ પૂરતી, હું કેટલા સમયની લખી નાખું છું ટી સમયની, તો એનો અડધો સમય છે એટલે કે ટી બાય ટુ જેટલો સમય છે એ મારી ગાડી વી વન વેગથી ચાલે છે. અડધો સમય મારી ગાડી વી વન વેગથી ચાલે છે અને બાકીનો અડધો સમય મારી ગાડી વી ટુ જેટલા વેગથી ચાલે છે. તો સરેરાશ ઝડપ તમને શોધવાની છે. ક્વેશ્ચનો છે, કુલ મુસાફરીના અડધા સમય માટે ગાડી વી વન વેગથી ચાલે છે, ગાડી વી વન ઝડપથી ચાલે છે, જ્યારે બાકીના અડધા સમય માટે ગાડી વી ટુ ઝડપથી ચાલે છે, તો સરેરાશ વેગ શોધો. શું કરવાનું છે? આમાં આપણને ડિસ્ટન્સ ખબર છે નહીં, આપણે એવું માની લઈએ કે આટલું ડિસ્ટન્સ છે એ ડી વન છે અને આટલું ડિસ્ટન્સ છે એ કેટલું છે ડી ટુ. થઈ ગયા ત્રણે ત્રણ રાશિ આવી ગઈ, તો કઈ રાશિ મારે ધારવી પડી? ડી વન અને ડી ટુ. તો મારે છેલ્લા સમીકરણમાં કોને બદલાવવા પડશે? ડી વન અને ડી ટુ ને. સરેરાશ ઝડપ નું ઇક્વેશન બોલો, કુલ અંતર, કુલ સમય. કુલ અંતર કેટલું થયું હવે? ડી વન પ્લસ ડી ટુ. કુલ સમય કેટલો થઈ ગયો? તો કે ભાઈ ટી. હવે મારે બદલવાનું કોને છે? ડી વન અને ડી ટુ ને. હવે તો ભેજામાં જવા માંડ્યું હશે, તો ડી ને બદલાવવું હોય તો ઇક્વેશન આપણી પાસે શું હતું? એસ બરાબર ડી બાય ટી. તો ડી નું સમીકરણ શું થાય? ડી ને કરતા બનાવો તો એસ ટી. તો ડી વન કેટલા થશે? તો કે ભાઈ પેલો વેગ વી વન અને સમય કેટલો? તો કે ટી બાય ટુ. ભેજામાં જાય છે. ડી ટુ કેટલા થશે? તો કે એસ કેટલા છે? તો કે વી ટુ. સમય કેટલો છે? ટી બાય ટુ. ચાલો ડી વન દેખાઈને કેટલા મૂકું? વી વન ઇન્ટુ ટી બાય ટુ વત્તા વી ટુ ઇન્ટુ ટી બાય ટુ છેદમાં કુલ સમય કેટલો થઈ ગયો? ટી. બેમાંથી કોમન શું નીકળશે? ટી બાય ટુ ઉપરનામાંથી કોમન કાઢી લો અંશમાંથી, તો અહીં શું વિધા? વી વન પ્લસ વી ટુ, અહીં છેદમાં શું થઈ ગયા? ટી. આ ટી ટી કેન્સલ થઈ ગયા, બે આવી ગયા છેદમાં, તો હવે જવાબ કેટલો આવ્યો? વી વન પ્લસ વી ટુ ના છેદમાં ટી. દરેક વખતે જરૂરી નથી, જો ઓલામાં ખોટું સમીકરણ હતું વી વન પ્લસ વી ટુ બાય ટુ, અહીંયા સાચું છે એટલે ખબર જ નહીં પડે ક્યાં કેસમાં કયો જવાબ આવે. તો આવા સંજોગોમાં આપણે આપણી મેથડને પકડી રાખશું, આપણી જે ટ્રીક છે એને પકડી રાખશું, ડાયરેક્ટ શોર્ટકટ ગોખવાની કોશિશ ક્યારેય કરશું નહીં. હજુ એક વખત એક્ઝામ્પલ કરાવી દો એટલે ક્લિયર થઈ જાય વસ્તુ. ચાલો થોડુંક ટફ કરીએ. કુલ મુસાફરી છે એનો ચોથો ભાગ, તો કુલ મુસાફરીનો ચોથો ભાગ એટલે કે કુલ મુસાફરી માનો કે ડી અંતરની છે, કેટલા અંતરની છે? ડી અંતરની છે. એનો ચોથો ભાગ એટલે શરૂઆતનો ચોથો ભાગ છે મારી ગાડી ડી બાય ફોર છે ને અંતર, ચોથો ભાગ એટલે કેટલો થયો? ડી બાય ફોર અંતર. મારી ગાડી છે
81 સમયમાં પૂર્ણ કરે છે. કેટલા સમયમાં પૂર્ણ? અથવા તો વેગ, ચલો થોડુંક ઇઝી કરીને, V1 જેટલા વેગથી ચાલે છે. બાકીની જે મુસાફરી છે તો બાકીની મુસાફરી કેટલી વીધી? ડી માઇનસ ડી બાય ફોર. કેલ્ક્યુલેશન કરો તો 3D/4 આવશે. 4 અહીંયા ગયા, એક સ્ટેપ વધારી દો. 4D-D/4 બોલે તો 3D/4. બાકીની જે મુસાફરી છે એ મારી ગાડી V2 જેટલી ઝડપથી પૂર્ણ કરે છે. હું આપેલું છે તને અંતર અને વેગ આપેલો છે, શું ધારવું પડશે? તો કે સમય ધારવો પડશે. આટલા માટે સમય કેટલો છે? T1. આટલા માટે સમય કેટલો થઈ ગયો? T2. ફાઇનલ સમીકરણમાં T1 ને દૂર કરશું. સરેરાશ ઝડપ, કુલ અંતર કેટલું થઈ ગયું? D. કુલ સમય કેટલો થઈ ગયો? T1 + T2. હવે S બરાબર D/T, તો T બરાબર શું થાય? D/S. ચાલો પેલા T1 ની કિંમત લખવી. તો T1 માટે અંતર કેટલું છે? તો કે D/4. વેગ કેટલો છે? તો કે V1 વત્તા T2 લખવું તો અંતર કેટલું છે? 3D/4. વેગ કેટલો છે? V2. સાદુરૂપ આપવામાં લોચો ન થઈ જાય, બાકી બધી મહેનત પાણીમાં જશે. ધ્યાનથી જો, આ 4 ને છેદમાં ઉતારી દો તો D/4 V1 થયા કે નહીં? વત્તા 3D/4 V2 થયા કે નહીં? હવે કોમન કાઢવાનો વિચાર લો. આમાં D/4 છે, આમાં D/4 છે, કોમન કાઢી લો. આ D ઉપરના, આ D/4, અહીંયા શું થયું? 1/V1. અહીં શું થયું? 3/V2. આ DD કેન્સલ થઈ ગયા, આ છેદનો છેદ ક્યાં આવી ગયો? અંશમાં. તો V12 બરાબર અંશમાં 4 આવી ગયું. હવે આનો લ્યો લસા, તો V2 અહીંયા ગયા, V1 અહીંયા ગયા, ચોકડી ગુણાકાર કર્યો, છેદમાં 2 નો શું કરી નાખ્યો? ગુણાકાર. છેદનો છેદ આવી ગયો ઉપર, તો V12 બરાબર શું આવ્યા? 4V1V2, V2 + 3V1. ક્યાં દાખલામાં કયો જવાબ આવે કાંઈ નક્કી છે નહીં. ડાયરેક્ટ કોઈ દિવસ તમે યાદ રાખી જ ના શકો. આને આપણી મેથડ છે, એનાથી કરશું એટલે આપણને આવડી જશે. તો આજના લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની બધી જ વસ્તુ જોઈ ગયા છે. સરેરાશ વેગના એક્ઝામ્પલ હજી ઓછા કર્યા છે, બટ મેઇન વસ્તુ મારા માટે એવી હતી કે તમારા માટે IMP ક્વેશ્ચન જો કોઈ સારી કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે JEE અને NEET હોય તો એ છે સરેરાશ ઝડપના MCQ. એટલે આપણે આના ઉપર કરીએ છીએ અત્યારે. જેમ જેમ આપણો સિલેબસ હજી તો આગળ ચાલશે, અત્યારે તો આપણે બેઝિક વસ્તુ શીખીએ છીએ. જ્યારે આપણો ટેક્સ્ટબુકમાંથી સિલેબસ આગળ ચાલશે, જ્યારે JEE અને NEET લેક્ચર આપણે થશે, ત્યારે બધી વસ્તુ એટલી બધી ઊંડાણમાં જોવાની છે કે તમે કલ્પના ના કરી શકો કે આવા આવા MCQમાંથી બનશે. અને એટલા બધા ઇઝી હોય છે, બટ આપણે કોઈ દિવસ ત્યાં સુધી જોયું જ નથી કે તેની દુનિયા શું છે. એક વખત ત્યાં જોશો તો ખરેખર મજા આવે એવું છે. પહેલા જ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ફિઝિક્સ ઇઝ લવ. એટલી બધી મજા આવશે એની તમે વાત જવા દો. હવે તમને પણ થોડો થોડો ઇન્ટરેસ્ટ જાગી ગયો હશે આમાં. જેમ જેમ આપણે લેક્ચર આગળ વધશે એમ તમને વધારે મજા આવશે. તો ટોટલ આપણે 4 કોન્સેપ્ટ હજી ક્લિયર કર્યા છે: પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. હજી તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ પણ શીખવાના છીએ, પ્રવેગ શીખવાના છીએ. ઘણી બધી રાશિમાં આપણે હજી આગળ વધવાનું છે. તો હજુ પણ તમારા જો કોઈ 10th સ્ટુડન્ટ હોય, હજુ જો આપણા લેક્ચર ભરતા ના હોય તો એ લોકો સુધી આપણા લેક્ચર પહોંચાડી દો. એ લોકો લોકડાઉનનો બેનિફિટ લઈ શકે, કંઈક આમાંથી શીખી શકે અને પોતાના કેરિયરનું મહત્ત્વનું ડિસિઝન છે એ લઈ શકે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં બધી વસ્તુની ખબર પડી ગઈ હશે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, કાલે ફરીથી મળીશું. થેન્ક યુ.